नमस्कार दर्शक मित्रों, हेलो सखी कार्यक्रम में आपनु स्वागत छे। मित्रों, दर सप्ताहे अमे अलग अलग विषयों साथे आपनी समक्ष उपस्थित थईए छे। आजे पण एक एवो विषय लईने आव्या छीए के जेनाथी राज्यनी दरेक महिला गौरव अनुभवे छे। जी हाँ, वात करवानी छे 1 થી 14 ઓગસ્ટ दरमियान उजवायेला महिला सशक्तिकरण पखवाड़ियानी। तो चालो आवी गौरव अनुभवाय तेवी चर्चा की शुरुआत करिए। आजे आपनी साथे छे अनिल प्रथम सर के जेओ वुमेन सेल सीआईडी क्राइम ना आईजीपी छे। आपना बीजा मेहमान छे अनुराधा मैडम मल के जेओ महिला आर्थिक निगम ना मैनेजिंग डिरेक्टर छे अने गुजरात राज्य ना अग्र सचिव छे। तेमज आपना त्रीजा मेहमान छे रुजानजी खंभाता के जेओ सोशियल एंटरप्रेन्योर छे। आप त्रणे नो खूब खूब स्वागत छे। जी जी, आपणे आजे वात करी रह्या छे रुझान जी महिला सशक्तिकरण विषेनी। तो सौप्रथम तो अमारा दर्शक मित्रोने ए बताओ के आ महिला सशक्तिकरण जे उजवामां आव्युं पखवाड्युं, तो तेनो उद्देश शुं छे अने तेना विषे अमारा दर्शक मित्रोने थोडुं जणाव, कारण के आ सौप्रथमवार आपणा राज्यमां शरूआत थई छे। साची वात छे, आपणा जे सीएम छे आनंदीबेन, एमनो आ कंसेप्ट छे कि આપણે 15 દિવસ વુમેન અવેરનેસ કરીએ। હવે કઈ કઈ રીતે અવેરનેસ, અલગ અલગ અવેરનેસ લીધી। આ પખવાડાનો મતલબ એમ કર્યું હતું ખાસ કે આપણે ફોકસ કરીએ વુમેન ઇશ્યુઝ પર અને વુમેનને એમ્પાવર કરીએ। હવે જેને કે કેવા ઇશ્યુઝ લીધા, તો લઈ લે છે હેલ્થ લીધી, સેફ્ટી સિક્યોરિટી, એડ્યુકેશન, બિઝનેસ એમ્પાવરમેન્ટ। જેને કે એક્ઝામ્પલ આપું કે રોજ એક એક દિવસો ઉજવવા જતા હતા, જેને કે લે છે હેલ્થ માટે, તો હેલ્થ માટે બહેનોનું આપણે મેડિકલ ચેકઅપ કરાવ્યો, જે બહેનોમાં એનિમિયા પ્રોબ્લેમ હતો, એ હિમોગ્લોબિન ઓછું હતું એ હેન્ડલ કર્યું, જે સગર બહેનો એ લોકોને કઈ રીતે પોતાનું ધ્યાન રાખવાનું, પોતાના બાળકનું ધ્યાન રાખવું, એટલે એનું ધ્યાન રાખવાનું એ માટે એડ્યુકેશન આપ્યું। પછી જેને કે આપણે બહેનોને ભ્રૂણ હત્યા ના થવી જોઈએ, યા બેટી બચાવો બેટી વધાવો એનું ડિસ્કશન કર્યું। આપણે જે બહેનોની સેફ્ટી ને સિક્યોરિટીની જે વાત હતી, તો બહેનોને આપણે સ્પેશિયલ ટ્રેનિંગ આપ્યું, સેફ્ટી સિક્યોરિટી માટે સંરક્ષણનું ટ્રેનિંગ આપ્યું, બહેનોને પોતાના હક શું છે યા લોસ શું છે એના માટે ટ્રેનિંગ, એના માટે અવેરનેસ ક્રિએટ કરી। પછી જે આપણી અલગ અલગ વેટ હશે બહેનોનું, જેને કે દહેજનું દુષ્કર્મ છે યા પેલું શું કહેવાય આપણે ડોમેસ્ટિક વાયલન્સ ના ઇશ્યુઝ છે, તો એ બધા ઇશ્યુઝ ની અવેરનેસ જનરેટ કરી આપણે આખા એમાં। પછી બહુ ઇમ્પોર્ટન્ટ આપણે એ કર્યું કે જે બહેનોને જે દીકરીઓ છે, દીકરીઓ પોતે કેરિયર કાઉન્સેલિંગ, પોતાના પગ પર કેવી રીતે ઉભી રહી શકે, કઈ 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 નવી ટેકનોલોજીમાં આવી શકે છે, કયા ફિલ્ડ છે લોકોના ફ્યુચર માટે, એના માટે ડિસ્કશન કર્યું। હજી ઇમ્પોર્ટન્ટ વાત કે જે વિકલંગ બહેનો હતા એ લોકોના જે પ્રશ્નો હતા એના એના સોલ્યુશન્સ લાયા। એટલે આ રીતે જેમ કે બીજી બી દૂધ, આપણે આપણી મેજર ઇન્ડસ્ટ્રી દૂધની છે અને બહેનો દૂધમાં બહુ દૂધની ઇન્ડસ્ટ્રીમાં બહુ કામ કરે છે, એટલે એ લોકોને એ દૂધની ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કામ કરે છે તો એ લોકોના રજીસ્ટ્રેશન કર્યા, એ લોકોને એ લોકોના હક બલેની વાત કરી। એટલે આ રીતે આપણે ઓવરઓલ બધા બહેનો રિલેટેડ ઇશ્યુઝને ફોકસ કર્યું, અવેરનેસ જનરેટ કરી, અને એના લીધે યુ નો બહુ સરસ ચીજ જે થઈ આખા પખવાડાના લીધે કે બધા આખું બધું એડમિનિસ્ટ્રેશન લો, પોલીસ ડિપાર્ટમેન્ટ લો, ગવર્મેન્ટ લો, લોકો લો, એનજીઓ લો, બધાએ મળીને આને એક ઉજવ્યું છે। અને મારે તો હવે એવું કેવું છે કે આ હર આ પખવાડિયું હર 6 મહિને થવું જોઈએ, કારણ કે એક બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ પડ્યો છે સોસાયટીમાં। જી જી, બિલકુલ સાચી વાત છે કે જે જે આસ્પેક્ટ હતા જે મહિલાઓને લગતા લગભગ બધા જ એમાં આવરી લેવામાં આવ્યા હતા। તો અનુરાધા મેડમ, અમારા દર્શક મિત્રોને એ બતાવો કે આમાં એક જે આ પખવાડિયું હતું એમાં એક રાખી મેલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તો એનો ઉદ્દેશ શું હતો અને એ કર્યું તો એનો લોકો તરફથી પ્રતિભાવ કેવો મળ્યો? રાખડીઓ બનાવવાનો બિઝનેસ અત્યારે આપણે બધા જાણીએ છીએ કે બધા શહેરોની અંદર, ખાસ કરીને મેટ્રોઝમાં અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, એ બધી જગ્યાએ રાખડીઓ બનાવવાનો ઉદ્યોગ બહેનો દ્વારા જ ચલાવવામાં આવતો હોય છે, બહેનો જ ઘરે કરતી હોય છે, લગભગ 12 માસ આ ઉદ્યોગ ચાલતો હોય છે। પણ બહેનોની પાસે, કારણ કે એમનું પોતાનું કોઈ વેચાણ કેન્દ્ર નથી હોતું, એમની પોતાની પાસે દુકાન ના હોય, એ પોતે કોઈ જગ્યાએ જઈને વેચી ન શકે, એટલે બહેનો બનાવે, વેપારીને વેચી દે અથવા વચ્ચેનો જે માણસ હોય એને વેચી દે અને પછી એ રાખડીઓ બજારમાં આવે, એટલે બહેનોનું શોષણ આમાં ખૂબ થાય, એમને પૂરેપૂરું વળતર મળી ના રહે, એમને જે પૈસા આપવાના હોય જેટલા નક્કી કરે વેપારી એ જ ભાવે એમણે કામ કરીને આપવું પડે, કારણ કે ઘરમાં બેઠા બેઠા કામ થાય। એટલે સીએમ મેડમને આવો વિચાર આવ્યો, આપણા જે માન્ય મુખ્યમંત્રીશ્રી છે એમને મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ આ બધી બહેનોને શોષણ જે થાય છે એને કોઈ પણ રીતે અટકાવવું જોઈએ, અને આ બહેનોને એક એવું વેચાણનું પ્લેટફોર્મ આપણે આપીએ કે એ પોતે પોતાની વસ્તુ રજૂ કરી શકે ત્યાં આગળ। એટલે પછી છેવટે અમે રાખડી મેળાના આયોજનનો એક વિચાર કર્યો કે રક્ષાબંધન આવતા પહેલા બધા ખરીદી કરવા જાય જ છે, જો આપણે જગ્યા પૂરી પાડીએ તો આ બહેનો પોતાનું વેચાણ ત્યાં કરી શકે। એટલે દરેકે દરેક જિલ્લામાં આનું આયોજન કર્યું, રાજ્ય કક્ષાનો મોટો રાખડી મેળો આપણે અહીંયા કર્યો અમદાવાદની અંદર વસ્ત્રાપુર હાટમાં, અને દરેકે દરેક જિલ્લાની અંદર આયોજન કરવાથી
એમાં લગભગ કમસે કમ 1200 જેટલી બહેનો એનો લાભ લીધો અને લગભગ આપણી પાસે 85 લાખ રૂપિયા જેટલું વેચાણ ખાલી રાખડીનું 3-4 દિવસમાં બહેનોએ કર્યું. અને પાંચમે દિવસે તો આપણે મેળો પૂરો કરી દીધો હતો અને એક દિવસ આપણો ઇનોગ્રેશનનો હતો એટલે દિવસે લોકોમાં જાણકારી હતી, પણ છતાં એટલો બધો રશ નહોતો. પણ વચ્ચેના 3 દિવસોમાં જે ખરેખર વેચાણ થયું એમાં લગભગ 85 લાખ રૂપિયા જેટલું વેચાણ. એક નાનકડો વિચાર હતો મુખ્યમંત્રીનો કે આપણે રાખડીની બહેનોને સહાયતા કરવી, રાખડી બનાવતી બહેનોને, અને એનું આટલું મોટું રિઝલ્ટ આવ્યું, એટલો મોટો ઇમ્પેક્ટ આવ્યો કે બહેનોએ કહ્યું કે અમારું કાયમી કંઈ ના થઈ શકે, કે અમને વારંવાર આવી તક ન મળી શકે, એવી એમણે રજૂઆત કરી. જી જી, એટલે રક્ષાબંધનની બહેનોને ગિફ્ટ આપી દીધી આપણા માનનીય આનંદીબેન પટેલે. જી જી રુઝાનજી, બીજી એક આ રાખડી મેલન, રાખી મેલાનું જે આયોજન કર્યું હતું એના ઉપરથી હું આપને પૂછીશ કે એમાં પોલીસ કર્મીઓને પણ રાખડી બાંધવાનું એક કાર્ય પણ હતું, તો એના વિશે મને દર્શાવો. અમે શું કર્યું, જેમ એ લોકોએ રાખી બંધાવી તો અમે છે ને અમારે કરીબ 1500 બહેનોએ ઓલ ઓવર અમદાવાદ ને પછી ગુજરાતમાં 300 બીજી બહેનો મળી હતી, તો 1500 બહેનોએ અમે જે આપણે જે પખવાડાનું હતું કે એમાં આપણે પોલીસ વાળાને ભાઈઓને રાખી બાંધવાની છે. પોલીસ વાળા બોલો, ટ્રાફિક બોલો ને હોમગાર્ડ બોલો, કારણ કે વી વોન્ટેડ ટુ થેન્ક ધમ કે જે આપણે લોકો આપણી બહેનોની સેફ્ટી સિક્યોરિટી માટે સતર્ક ઉભા રહે છે ને આપણા માટે કામ કરે છે. બીજું અમારે એવું બી કરવું હતું કે અમે જયારે આ રાખડી બાંધી તો બીજો હેતુ એ હતો કે જે આપણી બહેનો પોલીસ સ્ટેશન જતા ગભરાય છે, એ લોકોને પોલીસ સ્ટેશનમાં બહુ એમ ઓડ લાગે છે, તો આપણે આ એક ઉજવણી તરીકે એક ફેસ્ટિવલ હતો એટલે એના તર્ક લઈને આપણે ત્યાં અંદર ગયા એટલે બહેનોને ઈઝી પડ્યું. પછી જે પોલીસ કર્મીઓએ જે રીતે બહેનોને સ્વાગત કર્યું, બહેનોનું કર્યું, તો બહેનોને બહુ પ્રોત્સાહન થયું. અને ત્રીજું કે આપણે ઓબ્વિયસલી આપણે બી સમજીએ છીએ કે પોલીસ કર્મીઓ બી એક આખરી મેં તો ઇન્સાન જ છે, એ લોકો બી આપણા માટે મહેનત કરે છે, એટલે આપણે એ લોકોને બી અમે કહ્યું કે ભાઈ તમારી તબિયતની ધ્યાન રાખો, ટેક કેર ઓફ યર હેલ્થ એન્ડ અધર થિંગ. અમે એવું બી કર્યું કે અમે જે ત્યાં જે લોકઅપમાં કેદીઓ હતો એ લોકો પાસે બી અમે સંકલ્પ કર્યો કે ભાઈ તમે આ ખરાબ કામ છોડી લો. એટલે આ રીતે આખી એવી રીતે અમે ઉજવણી કરી. અમે આજે રાખી બધી લીધી હતી બહેનોએ, કારણ કે એપ્રોક્સિમેટ 1500 બહેનો, એપ્રોક્સિમેટલી 15000 પોલીસ કર્મીઓને એ લોકોને રાખી બાંધી, તો અમે આ બધી રાખી અહીંયા હાથમાંથી જ લીધી હતી જ્યાં એમનું એક્ઝિબિશન હતું. જી જી, આપણે આજે મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવાયું એમાં પ્રથમ સર હું આપને પૂછીશ કે મહિલાની સુરક્ષા અને સલામતી માટે આ પખવાડા દરમિયાન શું શું કાર્યો થયા?